नमस्ते विद्यार्थी मित्रों, हूँ जला सर आज ऑनलाइन लेक्चर में तमारो स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आपणे इंग्लिश में ग्रामर टॉपिक छे जोई रह्या छे, तो आज आपणे छे एवा एक टॉपिक की बात करवा जई रह्या छे, डूएस डायरेक्टेड। तमने ख्याल होय तो आपणे तेना विशे चर्चा करीए छे ऑनलाइन लेक्चर में। डूएस डायरेक्टेड एमां तमने बे पेरेग्राफ पूछाय छे। डूएस डायरेक्टेड में पहेलो पेरेग्राफ होय छे, तेमा तमारे चेंज द वॉइस होय छे। चेंज द वॉइस એટલે એબી નું તમારે બીબી કરવાનું છે, એટલે કે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ। તો ડુએસ ડાયરેક્ટેડ સેક્શન ડી માં 4 માર્ક માં પૂછાય છે। પહેલો પેરેગ્રાફ એક્ટિવ એન્ડ પેસિવ હોય છે, બીજો પેરેગ્રાફ સેન હોય છે। તો બીજો પેરેગ્રાફ કોણ તમને ખ્યાલ છે, બીજો પેરેગ્રાફ ચેન્જ ધ ટેક્સ્ટ। તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે નવો જ ટોપિક ગ્રામર ડુએસ ડાયરેક્ટેડ માં એબી બીબી પછી જે આવે છે તે ચેન્જ ધ ટેક્સ્ટ। चेंज द टेक्स्ट में विद्यार्थी मित्रों तुमने दसमा में छे भणी गया ते प्रमाणे चेंज द टेक्स्ट में नौमा में दसमा में तुमने चार चेंज द टेक्स्ट चार के पूछा था। एक हतु टेक्स, बीजो हतु नंबर, त्रीजो हतु जेंडर और चौथो हतु प्लुरल, सिंग्युलर नो प्लुरल। तो आ चार रीते छे तुमने चेंज द टेक्स्ट पूछा था। तो अहीं आपणे नंबर ની વાત નથી કરવાની કે નથી વાત કરવાની જેન્ડર ની કે નથી કરવાની, આપણે સિંગ્યુલર નો પ્લુરલ ફોર્મ આપણે અહીંયા 12માં ની પેપર સ્ટાર 11 ને 12માં ની પેપર સ્ટાર પ્રમાણે જેન્ડર ટેક્સ માં ટેન્સ છે પૂછાય છે। શું પૂછાય છે? ટેન્સ જ પૂછે છે, એટલે આપણે જે અત્યારે જેન્ડર ટેક્સ માં શેની વાત કરવા જઈ રહ્યા છીએ તો કે ટેન્સ। विद्यार्थी मित्रों, आपणे ડુએસ ડાયરેક્ટેડ માં એબીપીપી જોયું, તો એબીપીપી માં તમને પેરેગ્રાફ આપે છે, એ પેરેગ્રાફ ની નીચે સ્ટાર્ટ લાઇન્સ આપેલું છે। તો આવો જ બીજો પેરેગ્રાફ ડુએસ ડાયરેક્ટેડ માં આપેલો છે, એમાં પણ તમને નીચે આપેલું છે સ્ટાર્ટ। તો સ્ટાર્ટ લાઇક ધીસ માં, સ્ટાર્ટ લાઇક ધીસ માં પણ નક્કી કરવાનું હોય છે કે પેરેગ્રાફ માં શેની વાત કરવામાં આવેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે પેરેગ્રાફ આપેલો છે તો આ પેરેગ્રાફ સમજીએ, તો કે ક્રિયા ફિનિશ હર વર્ક, પ્રિયા નું વર્ક પૂરું કર્યું, સી ડીડ નોટ હેલ્પ અધર્સ, તેણે બીજાને મદદ કરી નહીં, સી ડીડ હર વર્ક હરસેલ્ફ, તેણે પોતાનું વર્ક તેની જાતે કર્યું, સી થોટ, તેણે વિચાર્યું ધેટ વર્ક ઇઝ વર્શિપ, એટલે કે કાર્ય છે તે પૂજા છે। તો અહીંયા તમને ખ્યાલ આવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ કયો કાળ છે। તો અહીંયા આપણે ઈબી લાગેલું છે, અહીંયા ડીડ આપેલું છે, અહીંયા પણ ડીડ નો ઉલ્લેખ થયો છે, અહીંયા થિંક નો વી ટુ થોટ થઈ ગયું છે। તો આ કયો કાળ થયો? તો આ કાળ થયો સિમ્પલ કયો કાળ થયો? સિમ્પલ પાસ્ટ ટેન્સ। તો તમને આ પેરેગ્રાફ આપેલો છે, કાળ આપેલો હોય, કાળ આપેલો એટલે તમારે હેલ્પિંગ વર્બ ગોતવાના અને બી ટુ કે બી થ્રી અને બી ફોર ના રૂપ હોય એમાં જ ચેન્જ થાય, યાદ રાખજો। તો હવે આપણે શું કરવાનું કીધું છે, આ સાદા ભૂતકાળનો આખો પેરેગ્રાફ છે સ્ટાર્ટ, તો હેઝ આવી વિદ્યાર્થી મિત્રો યાદ કરજો, હેઝ સેમાં આના માટે તમને ચેન્જ ધ ટેક્સ્ટ આપણે ભણીએ છીએ, તેમાં ટેન્સ પૂછાય છે, તમને બારે બાર ટેન્સ આવડતા હોવા જોઈએ, આ પહેલી પ્રાયોરિટી છે ચેન્જ ધ ટેક્સ્ટ શીખવાની। હવે તમે આટલા વર્ષથી ભણો છો તો તમને કાળ આવડવા જોઈએ। તો આપણે આ વિચારી લીધું, હા હેવ હેઝ પ્લસ વી થ્રી માં વાત થાય, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂઆત કરશું ક્યાં ક્યાં ફેરફાર થાય। તો ફેરફાર હેલ્પિંગ વર્બમાં થાય અને પ્લસ એના ક્રિયાપદમાં। તો આ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વી2 છે, આમાં કયો કાળમાં? તો કે
પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં વી થી મૂકવાનું છે તો પ્રિયા હેઝ આ ફિનિશ વી થ્રી રેડી ને ફિનિશ વી થ્રી છે હેઝ ઓલરેડી આપી તો તમારો પ્રેઝન્ટ હાઈથી સંવાદ થાય છે ફિનિશ ફરી પાછું પ્રિયા મૂકવાની જરૂર છે નહીં કારણ કે ત્યાં જે આપી દીધું છે ત્યાં આપણે શરૂઆત કરીએ છીએ આપણે થોડા હાઈથી શરૂઆત કરીએ છીએ તો ફિનિશ હરવર આ પહેલા સેન્ટેન્સ છે આપણે तो સાથી ડીડ ની જગ્યાએ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ માંથી સેમાં ફેરવવાનો છે તો કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ માં તો સી સાથે આપણે શું છું હેઝ નોટ તો આવે જ એમાં કઈ ફેરફાર ન થાય આ બીજું ક્રિયાપદ ચાલો ક્રિયાપદ નું વી થી નું રૂપ મૂકવાનો હેલ્પ છે અહીંયા ઈડી કેમ નથી લાગે તો કે ડીડ છે બે ભૂત ભેગા થાય નથી એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ માં ડીડ આવેલું એટલે વી ટુ મૂકાય ને ઈડી લાગે નહીં તો આપણે પણ આ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ માં ફેરવવાનું છે તો આપણે ફેરફાર થશે શું થશે તો કે હેલ્પ છે એટલે શું લાગશે તો હેલ્પ ને લાગશે ઈડી હેલ્પ ને શું લાગશે તો કે ઈડી હેલ્પ અહીંયા આપણો સેન્ટેન્સ છે આપણ આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ માં કમ્પ્લીટ કર્યું ત્યાર પછી બીજું સેન્ટેન્સ છે સી ડીડ હર વર્ક હરસેલ્ફ પોતાની રીતે છે તેનું કામ પૂર્ણ કર્યું ડુ એટલે કરું ડીડ એટલે કરી ડન એટલે કરી લીધું સમજાય છે અહીંયા ક્રિયાપદ તરીકે છે તો સી હવે ડીડ છે તો ડુ ઈ વી વન થયું પછી ડીડ છે ઈ વી ટુ થયું આપણે શું જોઈએ છે તો કે વી થ્રી તો ડુ ડીડ અને ડન પણ ડન ને મૂકે એ પેલા હેવ કે હેઝ આવે તો શું મૂકાય છે હેઝ હેઝ ડન ડન ક્યાંથી આવ્યું તો કે ડીડ ટુ વી થ્રી આપણે કર્યું એનું ડન હેઝ ઈ પૂર્ણ વર્તમાન કાળમાં છે એના સહાયકારક ક્રિયાપદો છે હેઝ હેઝ હોય છે ડન હર હર કરશે આમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં હર 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 હશે ત્યાર પછી લાસ્ટ સેન્ટેન્સ છે સી થોટ થિંક ટુ થોટ વી ટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ આ જ પદ્ધતિ પહેલું તો અહીંયા આપણે લખીએ છીએ સી વરી પાછું શું મૂકશું હેઝ મૂકશું ચાલો થિંક ટુ એટલે વી ટુ થોટ થાય તો વી થ્રી પણ શું થશે આ જ રહેશે વધારાનું આપણે શું વધારાનું આપણે શું કહ્યું તો કે યસ શું કામ કારણ કે આ છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ માં ફેરવાનો છે કેવી રીતે ખ્યાલ આવ્યો તો અહીંયા યસ અર્થ ચેન્જ કરવાનો થાય છે યસ હેવ યસ છે ઈ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ નક્કી કરી દો હેવ યસ પ્લસ વી થ્રી માં આપણે આ ટેન્સ છે ફેરવાનો છે તો સી યસ ગોટ સી યસ ગોટ પછી શું લખવાનું કે ધેટ ધેટ પછી શું છે કે વર ચાલો વર ઇસ આયા કે ફેરફાર થશે તો કાયા કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં વર ઇસ વર શું કામ કોઈ પણ જાતનો ફેરફાર છે આપણે કહ્યું ને અહીંયા આપણે વોસ મૂકવાની જરૂર હતી અહીંયા આપણે શું મૂકવાની હતી વોસ મૂકવાની જરૂર હતી પણ વોસ શા માટે નથી મૂકતો કારણ કે એ જાણે સાંભળો વર્ક ઇઝ વર્શિપ કાર્ય છે તે પૂજા છે તેવું કહે છે આ એક કહેવત છે આ શું છે કહેવત તો કહેવત હોય તો કાળ પણ ને ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં કહે છે કહેવત છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં દર્શાવવા અને કહેવત માં કોઈ પણ જાતનો ફેરફાર થતો
નથી કહેવત આપેલી હોય તો તે તે જ કારણ આવે છે એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે એમાં કોઈ પણ જાતનો આપણે ફેરફાર કરતા નથી જો બીજું કાંઈ સેન્ટેન્સ હોય તેને લગતું તો ઈઝી હોય આપણે વોઝ મૂકી ભૂતકાળ શું મૂકે ને વોઝ પણ શું કામ નથી કર્યું ફેરફાર ફેરફાર એટલે નથી કરતા કારણ કે આ શું છે કહેવત છે વિદ્યાર્થી મિત્રો આ છે ચેન્જ ધ ટેક્સ્ટ અને ચેન્જ ધ ટેક્સ્ટમાં તમને છે ટેન્સ આ હતો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જેને આપણે શેમાં ફેરવો શેમાં ફેરવો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એમ એસ પ્લસ વી થ્રી જો આ જ છે ચેન્જ થાય એનો વી એના ક્રિયાપદમાં અને એના સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર થાય બાકી કેમ ફેરફાર થાય નહીં ને હેઝ મૂકે હેલ્પ પછી અહીંયા જો હેઝ પ્લસ વી થ્રી મૂક્યું ફરી પાછું અહીંયા જો હેઝ પ્લસ વી થ્રી મૂક્યું અહીંયા આપણે કઈ ફેરફાર નથી કરતા શું કામ ફેરફાર નથી કરતા તો કે આ છે કહેવતનું સેન્ટેન્સ છે કહેવતમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય છે મિસ વર્કશીટ તો જો આટલો તમને પરફેક્ટ આવડતો હોય ચેન્જ ધ ટેક્સ્ટ તો તમારે તો કરવું શું કરવું તો કે આપેલો છે પેરેગ્રાફ એમાં જે તમે ચેન્જીસ કરો ને એની ચાર લાઈન કરો એટલે જોનારને છે મજા ક્યારે આવું કરો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે પરફેક્ટ સાચા હોય ત્યારે તો આજે આપણે શેના વિશે ચર્ચા કરી ચેન્જ ધ ટેક્સ્ટ અને ચેન્જ ધ ટેક્સ્ટમાં ટેક્સ્ટ વિશે વાત કરી તો ટેન્સ છે એ તમને આવડવા જરૂરી છે તો આજનું તમારું હોમવર્ક છે એ શું છે તો કે આજનું તમારું હોમવર્ક હું ખાલી તમને ફક્ત ટેન્સનું ટેબલ આપું છું ટેન્સનું ટેબલ ખ્યાલ છે ને ટેન્સનું ટેબલ છે એ બનાવવાનું છે એ બનાવીને મને વોટ્સઅપમાં સેન્ડ કરવાનું રહેશે ટેન્સનું ટેબલ એટલે ટેન્સ તો ત્રણ છે તમે લખશો પ્રેઝન્ટ ટેન્સ પાસ્ટ અને ફ્યુચર આ ત્રણ લખીને અને સિમ્પલ પછી કન્ટિન્યુ પછી પરફેક્ટ પછી કન્ટિન્યુ પરફેક્ટ તે પ્રમાણે સિમ્પલ પ્રેઝન્ટ સિમ્પલ પાસ્ટ સિમ્પલ ફ્યુચર પછી કન્ટિન્યુ પ્રેઝન્ટ કન્ટિન્યુ પાસ્ટ કન્ટિન્યુ ફ્યુચર ટેન્સનું ટેબલ બનાવીને મને મોકલવાનું છે જેથી કરીને તમને પણ આઈડિયા આવે કે મેં અહીંથી ક્યાંથી સીધું કર્યું હેવેસ પ્લસ વીથી હેવેસ પ્લસ વીથી ક્યાંથી પડે તમને ખ્યાલ આવશે તો તમારું હોમવર્ક છે તો શું છે તમારું હોમવર્ક ટેન્સનું ટેબલ છે એ લખીને મને વોટ્સઅપ કરવાનું રહેશે આ તમારું હોમવર્ક છે વધુ આપણે એક્સરસાઇઝ છે આગળના લેક્ચરમાં કરીશું થેન્ક યુ